તારું અજીત તુકારો તમને વાત સાચી ઘરે શાંતિભાઈ નો પકડ લે હવે અમારો તો ધંધો જ આશે વિરોધ કરવા અમારો ધંધો હે તું મને કેજો તમારે ગાડી દેવાનો હા બસ આ તો દિયો ને પણ દિયો તમ તારે ગાડી દિયો હતી જે બે દિવસ પેલા જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાતમાં લીક થયું હતું તેના વિરોધમાં આજે એનએસયુઆઈ દ્વારા રાજકોટમાં ઇન્દિરા સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન હતું. જ્યારે કાર્યક્રમ પત્યા પછી અમારી અટકાયત કરવામાં આવી હતી. તેને અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સીધા અમને અહીંયા શહેરથી 35 કિલોમીટર શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે અહીંના પીઆઈ જનકાર દ્વારા અમને અને અમારી ટીમને ખૂબ જ ગેરવર્તન કર્યું હતું. ગાળો આપી હતી અને અમારા એનએસયુએમ એક હોદ્દેદાર છે, દલિત આગેવાન, કે જે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એને જ્ઞાતિ વિરુદ્ધ કહી અને એને બેફામ ગાળો આપવાનું કામ આ પીઆઈ શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. તેના વિરોધમાં આજે અમે અહીં ધરણા ઉપર બેઠા છીએ અને અમારા રાજકોટ કમિશનર શ્રી અને ગૃહમંત્રીને નિવેદન છે કે અમે કોઈ ન્યુસન્સ નથી, અમે તો વિદ્યાર્થી નેતાઓ છીએ અને કોઈ પણ કાયદો તૂટે તો એનો અમલ કરવો જોઈએ. અને જો અમે ભૂલ કરી હોય કે અમે કોઈ ક્રાઇમ કર્યો હોય તો અમને જેલમાં પૂરી દઈ, ગાળો દેવાનો રાઇટ્સ કોઈનો નથી, અમારું આત્મસન્માન હોય છે. ત્યારે પીઆઈ દ્વારા બેફામ ગાળો બોલી અને અમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે. એના વિરોધ આજે અમે અહીં બેઠા છે કે એની ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ છે અમારી. આજે જે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું છે તેના વિરોધમાં ગુજરાત એનએસયુઆઈ દ્વારા રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે વિરોધનો કાર્યક્રમ હતો ત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ત્યાંથી અટકાયત કરી અને એરપોર્ટ પોલીસ સ્ટેશન સુધી લઈ આવવામાં આવ્યા હતા. જ્યારે અહીંયા આવેલા એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એનએસયુઆઈના આગેવાન સાથે ગેરવર્તન કર્યું હતું, ગાળો આપી હતી અને એક એનએસયુઆઈના દલિત આગેવાનને જ્ઞાતિ વિરુદ્ધ ગાળો દેવાનું કામ એ અહીંના પીઆઈ જણકાર સાહેબે કર્યું છે. એના વિરોધમાં આજે અમે અહીં ધરણા ઉપર બેઠા છે. જ્યાં સુધી સરકાર અને પોલીસ તંત્ર એની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠવાના છે અને સમગ્ર ગુજરાતમાં કાલથી આનું આંદોલન ચાલુ થશે.